આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠ એનો વિષય હિન્દી છે તેનું આજે આપણે પ્રકરણ એક તેરી હે જમીન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે તો પહેલો છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પહેલો कवि ईश्वर से क्या चाहते हैं तो यानी उत्तर आपसे कवि चाहते हैं कि ईश्वर लोगों के अपराधों को क्षमा कर दे वह हमेशा लोगों पर अपनी रहमत रखे दुनिया के हर के लोगों की खबर रखे और दुनिया पर आने वाले विकट समस्याओं को दूर करें नेक्स्ट आगे बढ़िए तो बीजा प्रश्न है तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं तो उत्तर आपसे ईश्वर की इच्छा से ही दुनिया में हमारा जन्म हुआ है उसी की कृपा से हमें प्राण मिले हैं हमारा जीवन उसके भरोसे है क्योंकि वही हमारा रखवाला है इस तरह कवि ईश्वर से हम पर अपनी कृपा दृष्टि रखने के लिए कहते हैं नेक्स्ट आप तो तीजो प्रश्न छे कवि किसे सबसे ताकत वाला मानता है क्यों तो उत्तर आपसे कवि ईश्वर को सबसे ताकत वाला मानता है ईश्वर सर्वस्व है वह सब कुछ कर सकता है वह जिसे चाहे उसे जीवन दे सकता है और जीवन ले सकता है वह हर समस्या को दूर करने में समर्थ है इस तरह कवि ईश्वर को सबसे अधिक ताकत वाला मानते हैं नेक्स्ट प्रश्न तरफ जाइए आप तो चौथो छे। कवि खुदा से क्या कहना चाहते हैं तन उत्तराव से कवि खुदा से कहना चाहते हैं कि वह सर्वशक्तिमान और दयालु है हम सब खुदा के सामने सर झुकाकर खड़े हैं वह लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे और आने वाली आफतें दूर करता रहे नेक्स्ट आप आगे बढ़िए तो नेक्स्ट बीजो है दिए गए भाव के आधार पर काव्य पंक्तियाँ लिखिए पहलो हे ईश्वर तेरी कृपा से मुझे शरीर और प्राण मिले हैं चाहे जो भी हो तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना तो है ना उत्तर आवश्य तेरी रहमत से हम सब ने ये जिसम ओ पाए है तो अपनी नज़र हम पर रखना સ હાલમાં હૈ યે ખબર રખના આપણે નેક્સ્ટ પંક્તિ તરફ જઈએ તો નેક્સ્ટ છે બીજી હે પ્રભુ યે સારા સંસાર તેરા હૈ તું બડા દયાલુ હૈ તું હમ પર આપની દયા દ્રષ્ટિ રખના તેનું ઉત્તર આવશે તેરી હૈ જમી તરા આસમા તું બડા મહેરબા તું બિશ કર નેક્સ્ટ આપણે જઈએ આગળ તો છે અપૂર્ણ કાવ્ય પૂર્ણ કીજે મેરી પ્યારી ખાલી જગ્યા ખાલી જગ્યા મેરી ગાય તેનું ઉત્તર આવશે મેરી પ્યારી પ્યારી ગાય ઘર કી દુલારી ગાય જો ભી દેખે ખુશ હો જાય એસી ન્યારી મેરી ગાય નેક્સ્ટ આગળ વધીએ તો એ ગીત હિન્દી ફિલ્મ ધ બર્નિંગ ટ્રેન્ડ સે ગયા હે તુમને એસ પ્રકાર કી ઓર બી પ્રાર્થના સુની હોગી તો એસે કોઈ ઓર પ્રાર્થના લીખો જો કિસી ફિલ્મમાં હોય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે જો ના આવડે તો તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો તો મિત્રો આમાં આવશે હમ આપકે કે કોણમે જો જે ગીત આવે છે મા બાપવાળું તે પણ તમે લખી શકો છો અને બીજું પણ તમને યાદ હોય તો તમે પ્રાર્થનાવાળું ગીત લખી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ઈશ પ્રાર્થના કો કોની માતૃભાષામાં લખીએ એટલે કે આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે તો એનો જવાબ આવશે હે ઈશ્વર અમે તારા ભક્ત છીએ અમારા કર્મ એવા હોય કે પ્રામાણિકતાથી વર્તીએ અને બુરાઈથી દૂર રહીએ જેથી હસતાં હસતાં અમારા પ્રાણ નીકળે આ સદન અંધકાર છવાઈ ગયો છે અને તારો મનુષ્ય ડરી રહ્યો છે સર્વથી અજાણ બની ગયા છે અને તેમને કશુંય નજરે પડતું નથી સુખનો સૂર્ય છુપાઈ ગયો છે તારા પ્રકાશમાં એવી શક્તિ છે કે તું અમાસને પૂનમ બનાવી શકે છે નેક્સ્ટ મનુષ્ય ખૂબ નિર્બળ છે હજી તેનામાં લાખો ક્ષતિઓ છે પરંતુ તું જે વિધમાન છે અને ખૂબ દયાળુ છે તારી કૃપાથી ધરતી સ્થિર છે તે અમને સૌને જન્મ આપ્યો છે તું અમારા સૌના દુઃખ સહન કરશે જ્યારે અત્યાચારનો સામનો કરવાનો હોય ત્યારે તું જ અમને સંભાળી લેજે તેઓ બુરાઈ કરે અને અમે ભલાઈ કરીએ અમારામાં બદલો લેવાની ભાવના ન હોય અમે દરેક પગલું પ્રેમથી ભરીએ અને વેર લેવાનો ભ્રમ દૂર થાય તો મિત્રો આ હતો આપણું ધોરણ આઠનું હિન્દીનું પહેલાં ચેપ્ટરનું સ્વાધ્ય સોલ્યુશન નેક્સ્ટ તમારે કયા વિષયનું સ્વાજ્ય સોલ્યુશન જોવે છે તે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તરત વિડીયો બનાવી શકીએ તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ